હવે જોઈએ કુલ વસ્તુ વિનિમયની શરતો. આ ખ્યાલ FW ટાઉસિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતોમાં નિકાસના એક એકમના બદલામાં પ્રાપ્ત થતા આયાતના પ્રમાણમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવવામાં આવે છે. આપણે ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતો જોઈ, એમાં એક એકમના બદલામાં આયાતના કેટલા એકમો પ્રાપ્ત થાય છે, આયાતોનું કેટલું પ્રમાણ પ્રાપ્ત થાય છે તે દર્શાવવામાં આવે છે. કુલ નિકાસો અને કુલ આયાતોમાં કેવો ફેરફાર થાય છે એ દર્શાવવામાં આવતું નથી, જે તેની એક મર્યાદા છે. આ ખામીને દૂર કરવા માટે, આ મર્યાદાને દૂર કરવા માટે ટાઉસિંગ દ્વારા કુલ વસ્તુ વિનિમયની શરતોનો ખ્યાલ છે એ રજૂ થયો છે. ઓમાં આપણે જોતા હતા કે એક એકમના બદલામાં એક નિકાસના એકમના બદલામાં કેટલા એકમો છે એ પ્રાપ્ત થાય છે એ દર્શાવે છે. એટલે કે નિકાસ ભાવાંક એક વસ્તુ ની સામે આયાત ભાવાંકોમાં કેવો ફેરફાર થાય છે તે છે દર્શાવવામાં આવે છે. જેમાં કુલ નિકાસો અને કુલ આયાતોમાં કેવો ફેરફાર થશે એની જાણકારી આપણને પ્રાપ્ત થતી નથી. એટલા માટે કુલ નિકાસો અને કુલ આયાતોમાં કેવો ફેરફાર થાય છે એ જાણવા માટે કુલ વસ્તુ વિનિમયની શરતો છે એ આપણને મદદરૂપ થાય છે. તો કુલ વસ્તુ વિનિમયની શરતોમાં શું આવે? તો કે પાયાના વર્ષની સરખામણીમાં આપેલા વર્ષમાં નિકાસોનું કુલ પ્રમાણ અને આયાતોના કુલ પ્રમાણના ગુણોત્તરને કુલ વસ્તુ વિનિમયની શરતો કહેવામાં આવે છે. હવે સૂત્ર દ્વારા આપણે જોઈએ, સૂત્ર દ્વારા જોઈએ તો ચાલુ વર્ષનો નિકાસ જથ્થો છેદમાં પાયાના વર્ષનો નિકાસનો જથ્થો ભાગ્યા ચાલુ વર્ષની આયાતનો જથ્થો અને છેદમાં પાયાના વર્ષનો આયાતનો જથ્થો, આ રીતે એને સૂત્રમાં દર્શાવી છે. Qx1 એટલે કે ચાલુ વર્ષનો નિકાસનો જથ્થો, Qx0 એટલે કે પાયાના વર્ષનો નિકાસનો જથ્થો, Qm1 છે ચાલુ વર્ષની નિકાસ ચાલુ વર્ષની આયાતનો જથ્થો, અને Qm0 જે છે એ પાયાના વર્ષનો જે જથ્થો છે એ દર્શાવવામાં આવ્યો છે. એટલે કે નિકાસનું કુલ પ્રમાણ એટલે નિકાસનો કુલ જથ્થો અને આયાતનો કુલ પ્રમાણ એટલે કે આયાતનો કુલ જથ્થો વચ્ચેનો જે ગુણોત્તર છે જેને આપણે કુલ વસ્તુ વિનિમયની શરતો તરીકે ઓળખીએ છીએ. આ જી છે, આ જીમાં જો વધારો થાય તો આપણે એમ કહી શકીએ કે તો એને અનુકૂળ ફેરફાર કહી શકીએ. તો વેપારની શરતો છે એ કેવી બની છે? એટલા અંશે અનુકૂળ બને છે. આ જીમાં જો ઘટાડો આવે તો આપણે એમ કહી શકીએ, એટલે કે આ વેપારની કુલ વસ્તુ શરતનો આંક આયંગલ જો ઓછો આવે તો એનો અર્થ એ થયો કે વેપારની શરત જે છે એ કેવી બની છે? પ્રતિકૂળ બની છે. અહીં પણ આપણે પાયાના વર્ષના જે આંક છે કુલ જથ્થાનો એને આપણે શું ધારીએ છીએ? 100 ધારીએ છીએ. જો એ અહીંયા આગળ જી છે એનાથી વધુ આવે, 100થી વધારે આવે તો કેવું છે? અનુકૂળ છે. ઓછું આવે તો પ્રતિકૂળ છે. તો આપણે અહીં શું જોવાનું છે? ઓમાં શું કીધું હતું? કુલ ભાવાંક શબ્દ હતો. અહીં શું છે? કુલ પ્રમાણ છે, કુલ વસ્તુ વિનિમય શરતો છે. કુલ આ નિકાસનો જે જથ્થો છે તે અને સામે કુલ આયાતનો જથ્થો આપણને કેટલો પ્રાપ્ત થાય છે, એટલે કે તમામ આયાત નિકાસો જે થાય છે એનો અહીં અહીં ધ્યાનમાં લેવામાં આવે છે. જે ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતો હતી એમાં એ હતું કે કોઈ એક એકમ આપી અને બદલામાં કેટલા એકમો પ્રાપ્ત થાય છે એને ધ્યાનમાં લેવામાં આવતું હતું એ પ્રમાણ. જ્યારે અહીં કુલ નિકાસ અને કુલ આયાતના પ્રમાણનો ગુણોત્તર એટલે કુલ વસ્તુ વિનિમયની શરતો છે. હવે વસ્તુ વિનિમયની શરતોમાં એટલે કે ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતોમાં એક તરફી ચૂકવણીઓ જેવી કે મૂડીરોકાણ અને લોન, વ્યાજ અને ડિવિડન્ડ, વિદેશી ચૂકવણીઓ વગેરેનો સમાવેશ કરવાના હેતુથી, એટલે કે વસ્તુ વિનિમયની શરતોમાં એક તરફી ચૂકવણીઓ જેવી કે મૂડીરોકાણ અને લોન, વ્યાજ, ડિવિડન્ડ, વિદેશી ચૂકવણીઓ વગેરેનો સમાવેશના હેતુથી ટાઉનસિંગે
कुल वस्तु विनिमयनी शर्तोनो ख्याल छे ए रजू कर्यो छे। भारत ने अमेरिका माथी लोन मळे अथवा तो अमेरिका में रहता भारतीय नागरिकों भारत में पोताना कुटुंबीजनों ने माटे रकम मोकले तो भारत ना सर्वैया में कुल निकास की सरखावणी में कुल आयातो वधु हशे अने तेथी भारत की वास्तविक आवक वधशे। आवी रीते जो लोन ना स्वरूपे जे जो नाणु प्राप्त थाय भारत से अमेरिका पासे थी लोन ले अथवा तो भारतीय लोको जे जे लोको अमेरिका में रहे छे ए भारत में जो नाणु मोकले तो ए आपणा निकास में शुं थाय छे वधु थशे। निकासो केवी हशे वधु हशे परंतु निकासो भले वधु होय पण नाणाना स्वरूपमां जे आवक प्राप्त थई छे ते आपणी वास्तविक जे आवक छे एमां शुं करशे वधारो करशे ए वास्तविक आवक वधशे एम आपणे कही शकी। जो एनाथी उल्टू आपणे जोईए जो भारतना लोको अन्य देशोमां मूडीरोकाण करे तो तेमां शुं थशे भारतनुं नाणुं बहार जशे तो ए आपणा सर्वैयामां जे લેણદેણનું જે આખું સર્વૈયું હશે એમાં આપણે નિકાસોમાં શું દર્શાશે નિકાસ પૂરાંત જણાશે એમાં જે એક પ્રતિકૂળ ફેરફાર છે। આમ તો આપણે જોઈએ તો એ કેવું છે એટલે કે એ નિકાસોમાં શું પૂરાંત દર્શાવશે જે એક પ્રતિકૂળ ફેરફાર છે કારણ કે તેથી ભારતની વાસ્તવિક આવક ઘટે છે નિકાસો વધશે એ રીતે આપણને એમ લાગશે કે કેવું ફેરફાર છે અનુકૂળ ફેરફાર થયો છે એ સંદર્ભે નિકાસોમાં પૂરાંત જણાશે પણ આપણું જે નાણું છે એ ક્યાં ચાલી ગયું વિદેશોમાં જાય છે એટલે કે મૂડીરોકાણ ત્યાં કરે છે એટલે આપણી જે આવક છે વાસ્તવિક આવક છે ભારત એ કેવી થશે ઘટશે। પણ વેપારની શરતોનો આ ખ્યાલ છે એ ઘણી વખત ગેરમાર્ગે દોરે છે। નિકાસ પૂરાંત માટે કયું કારણ જવાબદાર છે આ નિકાસ પૂરાંત આવી તેના માટે જવાબદાર કારણ કયું છે તે જાણ્યા વગર નિકાસ પુરાંતની યોગ્યતા અયોગ્યતા વિશે અભિપ્રાય આપી શકાય નહીં। જો કોઈ એક દેશમાં યુદ્ધદંડની ચૂકવણીના કારણે નિકાસ પુરાંત હોય તો તે અનિચ્છનીય ઘટના ગણી શકાય નથી કોઈ લાભ ન થાય। પણ જો ભૂતકાળમાં આર્થિક વિકાસ માટે અન્ય દેશમાંથી લીધેલી ઉત્પાદક મૂડી પર વ્યાજની ચૂકવણીને લીધે નિકાસ પુરાંત હોય તો એ અનિચ્છનીય ગણી શકાય નહીં તો એ કેવી છે ઇચ્છનીય છે કેમ કે ઉત્પાદક હેતુ માટે છે। બીજું એક તરફી ચૂકવણીઓને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે નિસ્બત નથી એ ચૂકવણી માટે અન્ય પરિબળો પણ જવાબદાર હોય છે। દાખલા તરીકે જો દેશ યુદ્ધદંડને લીધે નિકાસ પુરાંત અનુભવે તો એ નિકાસ પુરાંત અનિચ્છનીય જરૂર છે પણ એના માટે આંતરરાષ્ટ્રીય વેપાર પોતે જવાબદાર નથી। આથી એકતરફી ચૂકવણીઓનો સમાવેશ આવકાર પામ્યો નથી અને તેથી કુલ વસ્તુ વિનિમયની શરતોનો ખ્યાલ પ્રચલિત બની શક્યો નથી તો એની આ શું આવી કુલ વસ્તુ વિનિમયની શરતની મર્યાદા કઈ આવી બરાબર તો આ છે કુલ વસ્તુ વિનિમયની શરતો। તો આવી જે એકતરફી જે ચૂકવણીઓ છે મૂડીરોકાણ લોન વ્યાજ ડિવિડન્ડ વિદેશી ચૂકવણી વગેરેનો સમાવેશ કરવાના હેતુથી ટાઉનસિંગે છે એ કુલ વસ્તુ વિનિમયની શરતો નો ખ્યાલ છે એ રજૂ કર્યો હતો જેથી આપણને કુલ નિકાસોનું પ્રમાણ અને આયાતો કુલ આયાતોનું પ્રમાણ વચ્ચેના ગુણોત્તરથી એટલે કે ચોખ્ખી વસ્તુ વિનિમયની જે શરત હતી એ ખ્યાલ કરતા આ ખ્યાલ થોડોક ચડિયાતો છે એમ આપણે કહી શકીએ। પરંતુ એની આ ખ્યાલની પણ કેટલીક મર્યાદાઓ તો છે આપણે જોઈ તે તો આ હતી કુલ વસ્તુ વિનિમયની શરતો।